नमस्कार, आप જોઈ રહ્યા છો સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત। હું આપની સાથે ભાવના રાવલ। નમસ્કાર દર્શક મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ગીરના જંગલમાં આવેલું પ્રાકૃતિક ધામ એવા સરકડિયા હનુમાનને, આપણે એ મંદિરના મહંત શ્રી તેજસ બાપુને મળીએ। જય સીતારામ। હું સરકડિયા હનુમાનજી મંદિરના પૂજારી તરીકે અહીં વર્ષોથી રહું છું બાપુ સાથે, બરાબર। મારું નામ તેજસદાસ બાપુ છે। આ હનુમાનજી મંદિર ગિરનારના પાછલા ભાગમાં આવે છે અને આ જગ્યા પરિક્રમાના રૂટમાં આવે છે। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ લે છે, બધા આવે છે દર્શનાર્થીઓને આવવું હોય તો। આપણે ભેંસા રોડ ઉપરથી મેંદપરા ગામ છે ત્યાં થઈને અહીંયા ગાડી, તમારા બાઇક, ફોર વ્હીલ લઈને તમે આવી શકો છો। બધા માણસો આવે છે, પછી પોતપોતાની રીતે રસોઈ બનાવે છે, પ્રસાદ લે છે અને હનુમાનજી બધા શ્રદ્ધાઓની મનોકામના પૂર્ણ કરે છે। એટલે મનોકામના સિદ્ધ સરખડિયા હનુમાનજી મહારાજ એવું નામ પડેલું છે હનુમાનજી મહારાજનું। બધા આવો, પધારો, એ બધાને વિનંતી છે। જૂનાગઢ એટલે ગરવા ગિરનારની ભૂમિ, જે સંતો મહંતોની ભૂમિ કહેવાય છે। અહીં લાખો ભાવિકો દર વર્ષે શિવરાત્રિ તથા પરિક્રમા માટે આવે છે। કોરોનાની મહામારી બાદ 2 વર્ષે શિવરાત્રિના મેળાને સરકારશ્રી તરફથી મંજૂરી મળેલ છે, ત્યારે આ મેળામાં હજારો ભાવિકો શિવરાત્રિના મેળા સાથે સાથે ગીરના જંગલમાં આવેલા સરકડિયા હનુમાનજીના મંદિરે આવતા હોય છે। ત્યારે આ પ્રકૃતિના રમણીય ધામને વિશે જાણીએ તથા ભાવિકો અજાગ્રત હનુમાનજી મહારાજના દર્શન ચૂકી ન જાય તે માટે વધુ માહિતી આપીએ। આ સરકડિયા હનુમાનજીનું મંદિર ગરવા ગિરનારના ભવનાથ મહાદેવના મંદિરથી ગિરનારના પાછળના ભાગે જૂનાગઢ ભેસાણ રોડ પરથી મેદપરા ગામ પાસે ગીરના ગાઢ જંગલ આશરે 15 કિલોમીટર અંદર આવેલું છે। વન વિભાગના ચેકપોસ્ટ પર જરૂરી માહિતી આપી વન વિભાગના તમામ નિયમોના પાલન કરવાની કડક સૂચના સાથે આ જગ્યાના દર્શને જવાની મંજૂરી મળે છે। અહીં શનિ રવિની રજામાં અનેક સહેલાણીઓ ફરવા માટે આવે છે। છેક મંદિરના દરવાજા સુધી વાહન જઈ શકે તેવો માર્ગ હોય છે। જંગલના સૌંદર્યને માણી શકાય છે, નસીબમાં હોય તો અહીં ગીરના સાવજના પણ દર્શન થઈ જાય છે। આવો આપણે પણ પ્રકૃતિને માણીએ। અહેવાલ ધનેશ, રાજ્યગુરુ, જૂનાગઢ। અહીંયા અમે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ। અમારે દર રવિવારે, પછી ગમે હનુમાન જયંતિ છે, ગમે તહેવાર આવતા હોય ત્યારે ચાલુ હોય, અને મોટું અન્નક્ષેત્ર પરિક્રમા દરમિયાન ચાલુ છે ત્યારે અમારે 5 થી 6 લાખ માણસો બધા પ્રસાદ લે છે અને બધાને પ્રસાદ અમે પૂરું પાડીએ છીએ।